હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરવાના છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સની. તો લાસ્ટ વિડીયો આપણે જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સનો મૂકેલો છે, તેમાં આપણે રોકાયેલી મૂડી પર વળતરના દરનું જે ચેપ્ટર આવે છે તે તમારે 20 માર્ક્સમાં પૂછાય છે તેનો દાખલો. તો તેનો આપણે અગાઉથી 4-5 વિડીયો અપલોડ કરેલા છે, જેમાં રોકાયેલી મૂડી કઈ રીતે શોધવી, નફાની ગણતરી કઈ રીતે કરવી, અને રોકાયેલી મૂડી અને તેના સૂત્ર શું છે તે બધી ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. તો તમે તે વિડીયો હજી સુધી ન જોયો હોય તો જોઈ લેજો. તો ત્યારબાદ આજે આપણે જોવાના છીએ બીજા 22માં જે અથવામાં જે દાખલો પૂછાણો હતો, તે લાસ્ટ વિડીયો જે આપણે મૂકેલો છે રોકાયેલી મૂડીનો, તેમાં આપણે હિમાલય લિમિટેડનો જે આ દાખલો છે 2022નો તેનું સોલ્યુશન કરાયેલું છે. અને આજે આપણે હિમાલય લિમિટેડની જે અથવામાં દાખલો આપેલો છે આબુ લિમિટેડવાળો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો આ જ રીતનો દાખલો 2018માં જે અથવામાં છે સીડી લિમિટેડવાળો, તો આની જેવો જ દાખલો બેઠે બેઠો પૂછાયેલો છે, ફક્ત રકમમાં જ ફેરફાર છે. તો આજે આપણે જે આ 2022નો જે અથવાનો દાખલો સોલ્યુશન કરાવ્યું છે આબુ લિમિટેડવાળો, તો આ દાખલામાં 2018નો દાખલો પણ આવી જશે, કારણ કે તેની જેવો જ દાખલો છે. તો આની જેવો જ છે બેઠે બેઠો, તો તમારે તે જોઈ લેવાનો. તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ. સૌ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ, ત્યારબાદ દાખલાની ગણતરી કરીએ. તો આપણને અહીં આબુ લિમિટેડ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, એકમ દીઠ ખર્ચ નીચે મુજબ આપવામાં આવેલા છે. પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ આપેલા છે 20, પ્રત્યક્ષ મજૂરી 10, ત્યારબાદ ચલિત કારખાના ખર્ચા 6 એકમ દીઠ, ત્યારબાદ કુલ સ્થિર ખર્ચ 4,50,000, અને ઉત્પાદનના એકમો 30,000 આપણને આપવામાં આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ તો વેચાણ પર નફાની ગણતરી 25% લેખે થાય છે. ત્યારબાદ આપણને અહીં 31/3/2021ના રોજનું આબુ લિમિટેડનું પાકું સર્વે નીચે મુજબ આપવામાં આવેલું છે. જવાબદારી સાઈડ આપણે જોઈએ તો શેર મૂડી, શેર પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, 10% ડિબેન્ચર, લેણદાર, કામદાર વળતર ફંડ, દેવી હુંડી અને પ્લાન્ટ પર ઘસારા ફંડ. અને મિલકતો સાઈડ આપણે જોઈએ તો જમીન, પ્લાન્ટ, મકાન, ગૌણ કંપનીના ઇક્વિટી શેર, એબી કંપનીના ઇક્વિટી શેર, દેવાદારો, બેંક સિલક, સ્ટોક અને બાયન્તરી કમિશન. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને અહીં કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર શોધવાનું કહ્યું છે, ત્યારબાદ ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર અને લાસ્ટ ચોખ્ખી સરેરાશ મૂડી પર વળતરનો દર શોધવાનું કહ્યું છે. તો આ પોઈન્ટ એક નવો છે સરેરાશ રોકાયેલી મૂડીનો. તો સૌ પ્રથમ આપણે તમારી જે રોકાયેલી મૂડીનો દાખલો પૂછાય, તો આપણે જેમ ગણતરી કરીએ છીએ તે સૌ પ્રથમ તમારે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરી લેવાની થશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ રીતનું તમારે રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું થશે. વિગત રકમ રૂપિયા, રકમ રૂપિયા. ત્યારબાદ કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડી, તો આપણે કુલ રોકાયેલી મૂડી આપણને ચાલુ મિલકત પ્લસ કાયમી મિલકત આ બંનેનો ટોટલ કરવાથી આપણને કુલ રોકાયેલી મૂડી મળશે, અને તેમાંથી ચાલુ દેવા બાદ કરવાથી આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રાપ્ત થશે. તો દરેક દાખલામાં તમારે કુલ રોકાયેલી મૂડી, ચોખ્ખી રોકાયેલી મૂડી શોધવાની. તો સૌપ્રથમ આપણે જોઈએ કાયમી મિલકત પ્લસ ચાલુ મિલકત, એટલે આપણને કુલ રોકાયેલી મૂડી મળશે. તો મિલકતો આપણે, મિલકતો સાઈડ આપણે જોઈએ તો આપણને અહીં જમીન આપવામાં આવેલી છે 6,75,000. તો જમીન એ કાયમી મિલકત ગણાય છે, તો ધ્યાનમાં લેવાશે. તો જમીન આપણે લખી દઈશું 6,75,000. ત્યારબાદ આપણને અહીં પ્લાન્ટ આપવામાં આવેલો છે 3,75,000નો, અને અહીં આપણને પ્લાન્ટ પર ઘસારા ફંડ 75,000. તો આપણે
પ્લાન્ટ છે 3,75,000, તેમાંથી આપણે પ્લાન્ટ પરનો ઘસારો બાદ કરવાનો 75,000, અને જે રકમ વધે તે બહાર મૂકીશું. તો પ્લાન્ટ અંદર લખીશું 3,75,000, અને પ્લાન્ટ પર ઘસારો બાદ કરીશું 75,000. ત્યારબાદ જે રકમ આવે તે બહાર મૂકીશું, એટલે કે 3,00,000 બહાર મૂકીશું. ત્યારબાદ આપણે જોઈએ તો કે મકાન, તો મકાન 6,00,000 છે, તો આપણે 6,00,000 લખી દઈશું. તે અંગે કોઈ પણ ઘસારો આપવામાં આવેલો નથી, એટલા માટે તો મકાન 6,00,000. ત્યારબાદ ગૌણ કંપનીના ઇક્વિટી શેર અને એબી કંપનીના ઇક્વિટી શેર, તે પણ આપણે ધ્યાનમાં લઈશું. તો ગૌણ કંપનીના ઇક્વિટી શેર 1,20,000 અને એબી કંપનીના ઇક્વિટી શેર 1,35,000, બંને ધ્યાનમાં લેવાશે. ત્યારબાદ દેવાદારો 6,00,000, બેંક શિલક 1,80,000 અને સ્ટોક 2,28,000, તે પણ ધ્યાનમાં લેવાશે. તો દેવાદારો 6,00,000, બેંક શિલક 1,80,000 અને સ્ટોક 2,28,000. ત્યારબાદ લાસ્ટ બાંયધરી કમિશન ધ્યાનમાં લેવાશે નહીં, કારણ કે તે અવાસ્તવિક ખર્ચ ગણાય છે, અવાસ્તવિક મિલકતમાં આવશે, એટલા માટે. આવી રીતે જે લાસ્ટમાં અવાસ્તવિક ખર્ચ આપેલા હોય, પ્રાથમિક ખર્ચ કે વટાવ કે બાંયધરી કમિશન, તો તે ધ્યાનમાં લેવાનું થશે નહીં. તો આ રીતે આપણને કુલ રોકાયેલી મૂડી 28,98,000 પ્રાપ્ત થશે. ત્યારબાદ કુલ રોકાયેલી મૂડીમાંથી આપણે ચાલુ દેવા બાદ કરી દઈશું, તો આપણને ચોખ્ખી રોકાયેલ મૂડી મળશે. તો ચાલુ દેવામાં આપણે કઈ કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો સૌ પ્રથમ આપણે મૂડી શેરહોલ્ડરના ભંડોળમાં આવશે, તેથી તે ધ્યાનમાં નહીં લેવાય. તો પ્રોવિડન્ટ ફંડ એ ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેવાશે, પરંતુ પ્રોવિડન્ટ ફંડ અંગે એક ખાસ બાબત નોંધવા જેવી છે કે જ્યારે પ્રોવિડન્ટ ફંડનું રોકાણ અહીં મિલકતોમાં કરવામાં આવેલું હોય, એટલે કે તમને મિલકત તો સાઈડ જ્યારે પ્રોવિડન્ટ ફંડનું રોકાણ આપવામાં આવેલું હોય અને મૂડી દેવા સાઈડ પણ પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવેલું હોય, ત્યારે તેને ચાલુ દેવા તરીકે ધ્યાનમાં નહીં લેવાય, કારણ કે તેની મિલકતોમાં રોકાણ કરવામાં આવેલું હોય, એટલા માટે. તો જ્યારે ફક્ત મૂડી દેવા સાઈડ પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવેલું હોય, ત્યારે તેને દેવા ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેવાશે. તો અત્યારે આપણને ફક્ત અહીં મૂડી દેવા સાઈડ આપવામાં આવેલું છે પ્રોવિડન્ટ ફંડ, તો આપણે તેને ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લઈશું. 3,97,500, તો પ્રોવિડન્ટ ફંડ 3,97,500. કામદાર નફા ભાગ ભંડોળ, એટલે કે કર્મચારીનો નફામાં ભાગ છે, માટે તેને ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેવાશે. તો 2,25,000, તો કામદાર નફા ભાગ ભંડોળ ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેવાશે 2,25,000. ત્યારબાદ 10% ડિબેન્ચર, તો ડિબેન્ચર એ લાંબા ગાળાને દેવું છે, તો તે ચાલુ દેવા તરીકે ધ્યાનમાં નહીં લેવાય. ત્યારબાદ લેણધારો 1,32,000, તો તે આપણે ધ્યાનમાં લઈશું 1,32,000. તો કામદાર વળતર ફંડ, કામદાર વળતર ફંડ એ ચાલુ દેવું ગણાશે નહીં, કારણ કે જ્યારે કામદારને કંપનીમાં કામ કરતી વખતે હાથ પગની કોઈ પણ પ્રકારની ઈજા થાય કે નુકસાન થાય, તો તે માટે હોય છે કામદાર વળતર ફંડ, અને તે ભવિષ્ય માટેનું હોય છે, તો માટે તેને ચાલુ દેવા તરીકે આપણે ધ્યાનમાં લઈશું નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો કે દેવી હુંડી ચાલુ દેવું ગણાશે 2,25,000. તો આ રીતે આપણે કુલ રોકાયેલી મૂડીમાંથી ચાલુ દેવા બાદ કરીશું 9,19,500, તો આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી 19,18,500 મળશે. તો આ રીતે દરેક દાખલામાં તમે કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડી શોધવાની થશે જ. તો ત્યારબાદ આપણે જોઈએ તો કે નફાની ગણતરી, તો નફાની ગણતરી આપણે જે અગાઉના દાખલામાં કરતા હતા, તો તે રીતે નથી કરવાની, કારણ કે અહીં અલગ રીતે નફાની ગણતરી કરવાની થશે. તો આપણને અહીં નફાની ગણતરી કરવા માટે આપણને અહીં વિગત આપવામાં આવેલી છે, પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી, ચલિત કારખાના ખર્ચ, કુલ સ્થિર ખર્ચ અને ઉત્પાદનના એકમો 30,000 આપવામાં આવેલા છે. તો આના આધારે આપણે નફાની ગણતરી કરીશું. તો તમારે આ રીતે નફાની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું થશે. ત્યાર
ત્યાર બાદ આપણને અહીં પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે 20 એકમ દીઠ અને એકમો 30,000, એટલે કે પ્રત્યક્ષ માલ સામાન આપણને મળશે અહીં 20 રૂપિયા એકમ દીઠ અને 30,000 એકમ, એટલે કે 6 લાખ. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી આપણને 10 રૂપિયા એકમ દીઠ આપવામાં આવેલી છે અને એકમો 30,000, એટલે કે 3 લાખ મળશે. અને તેવી જ રીતે આપણને ચલિત કારખાના ખર્ચ 6 રૂપિયા એકમ દીઠ આપવામાં આવેલ છે અને એકમો 30,000, તો આપણને અહીં 1,80,000 મળશે ચલિત કારખાના ખર્ચ. તો આપણે આ ત્રણેય વસ્તુનો સરવાળો કરશું તો આપણને કુલ ચલિત પડતર મળશે. તો આપણને અહીં કુલ ચલિત પડતર 10,80,000 મળશે. ત્યારબાદ આપણને અહીં સ્થિર ખર્ચા આપેલા છે 4,50,000. તો આપણે કુલ ચલિત પડતરમાં સ્થિર ખર્ચા પ્લસ કરશું, તો સ્થિર ખર્ચા 4,50,000 પ્લસ કરશું ચલિત પડતરમાં, તો આપણને કુલ પડતર મળશે. ચલિત પડતર પ્લસ સ્થિર પડતર, એટલે કે કુલ પડતર આપણને મળશે 15,30,000. તો આપણને અહીં કુલ પડતર 15,30,000 પ્રાપ્ત થઈ. ત્યારબાદ આપણે તેમાં નફો પ્લસ કરીશું તો આપણને કુલ વેચાણ પ્રાપ્ત થશે. અને આપણને અહીં સૂચના આપવામાં આવેલી છે કે વેચાણ પર નફાની ગણતરી 25% લેખે થાય છે, એટલે કે નફો એ કુલ વેચાણના 25% છે. તો આપણે અહીં કુલ પડતર પર નફાની ગણતરી કરવાની છે, માટે નફો એ વેચાણના 25% હોય તો પડતરના 33.33% થશે. તો આપણે અહીં પડતરનો ત્રીજો ભાગ લઈશું, 15,30,000ના 33.33%, એટલે કે ત્રીજો ભાગ, તો 5,10,000 આપણને નફો મળશે. અને કુલ પડતરમાં પ્લસ નફો કરીશું તો આપણને કુલ વેચાણ 20,40,000 મળશે. ત્યારબાદ આપણે ઉલટી રીતે પણ જોઈ લેવાનું, તો આપણને અહીં કહેવામાં આવેલું છે કે આ નફો વેચાણના 25% છે, તો કુલ વેચાણના 25% કરવાનું 20,40,000ના 25%, તો આપણને અહીં નફો 5,10,000 પ્રાપ્ત થાય છે કે નહીં તે જોઈ લેવાનું. તો આટલી ગણતરી કર્યા બાદ આપણને અહીં 3 વસ્તુ શોધવાનું કહ્યું છે, કુલ રોકાયેલી મૂડી, ચોખ્ખી રોકાયેલી મૂડી અને સરેરાશ રોકાયેલી મૂડી. તો સરેરાશ રોકાયેલી મૂડી માટે આપણે ગણતરી કરવી પડશે. તો સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી, તો સરેરાશ રોકાયેલી મૂડી આપણને કઈ રીતે પ્રાપ્ત થશે, તો તે માટેનું સૂત્ર છે કે સરેરાશ રોકાયેલી મૂડી બરાબર ચોખ્ખી રોકાયેલી મૂડી માઇનસ અડધો નફો, એટલે કે આપણે જે અહીં નફાની ગણતરી કરી છે 5,10,000, તેનો અડધો નફો આપણે અહીં લઈશું ધ્યાનમાં. તો ચોખ્ખી રોકાયેલી મૂડી આપણે અહીં શોધી 19,18,500 તે લખીશું. ચોખ્ખી રોકાયેલી મૂડી 19,18,500 અને અડધો નફો, એટલે કે આપણે જે નફો પ્રાપ્ત કર્યો 5,10,000, તેનો અડધો એટલે કે 2,55,000 બાદ કરશું તો આપણને સરેરાશ રોકાયેલી મૂડી 16,63,500 પ્રાપ્ત થશે. તો આટલી ગણતરી કર્યા બાદ આપણને અહીં કુલ રોકાયેલી મૂડી શોધવાનું કહ્યું છે. કુલ રોકાયેલી મૂડી શોધવાનું કહ્યું છે, ચોખ્ખી રોકાયેલી મૂડી અને ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી પર વળતરનો દર આપણે શોધીશું. તો કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર, તો કુલ રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર છે કે નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો આપણે 5,10,000 જે ગણતરી કરી તે અને કુલ રોકાયેલી મૂડી, તો આપણે અહીં શોધી તે કુલ રોકાયેલી મૂડી 28,98,000 ગુણ્યા 100, એટલે કે આપણને 17.59% આપણને કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર મળશે. ત્યારબાદ ચોખ્ખી રોકાયેલી મૂડી, તો ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર, તો કે નફો છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો ચોખ્ખી રોકાયેલી મૂડી આપણે અહીં શોધી 19,18,500 અને નફો આપણને અહીં પ્રાપ્ત થયો 5,10,000. તો નફો 5,10,000 છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી 19,18,500 ગુણ્યા 100, એટલે કે ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર 26.58% આપણને પ્રાપ્ત થશે. આનું સૂત્ર સાવ સહેલું જ છે, તો કુલ રોકાયેલી મૂડી કીધું હોય આપણને શોધવાનું, તો નફો ઉપર આવશે બધામાં, તો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી શોધવાનું કીધું હોય કુલ રોકાયેલી મૂડી છેદમાં આવશે, અને ચોખ્ખી રોકાયેલી મૂડી શોધવાનું કીધું હોય તો નફો એમની રહેશે અને છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી આવશે. તેવી જ રીતે માલિકીની મૂડી શોધવાનું કીધું હોય તો ઉપર નફો અને છેદમાં માલિકીની મૂડી, એટલે કે તે રીતે આપણે સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર સાવ સહેલા જ છે,
ત્યારબાદ આપણે જોઈએ તો સરેરાશ રોકાયેલી મૂડી પ્રવર્તનનો દર, તો નફો છેદમાં સરેરાશ રોકાયેલી મૂડી ગુણ્યા શું, એટલે કે દરેક સૂત્રમાં ઉપર નફો આવશે અને નીચે તમને જે ગણતરી કરવાનું કીધું હોય તે આવશે. તો આપણને સરેરાશ રોકાયેલી મૂડી શોધવાનું કીધું છે, તો આપણે સરેરાશ રોકાયેલી મૂડી શોધીશું. તો નફો આપણને 5,10,000 મળ્યો તે. ત્યારબાદ સરેરાશ રોકાયેલી મૂડી આપણે શોધી અહીં 16,63,500 તે. તો 16,63,500 ગુણ્યા 100 એટલે કે આપણને સરેરાશ રોકાયેલી મૂડી પરવર્તન દર 30.66%, એટલે કે 66% પ્રાપ્ત થશે. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. તો આ જ રીતનો દાખલો 2018માં પણ પૂછાયેલો છે અથવામાં સીડી લિમિટેડ કરીને, તો તમે જોઈ લેજો. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે.